ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર પેલું ચેપ્ટર માહિતી એકત્રીકરણ હવે આ લેક્ચરમાં આપણે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો બે છે એક તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી અને બીજું છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન દ્વારા ગૌણ માહિતી હવે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો એટલે શું પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાં એક તો છે સરકારી પ્રકાશનો હવે સરકારી પ્રકાશનોમાં સરકારી સંગઠનો જેવા કે કેન્દ્રીય આંકડાકીય સંગઠન એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન રાષ્ટ્રીય વિકાસ તપાસ સંગઠન નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન જે આપણે વસ્તી ગણતરીનું કામ કરે ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રારની કચેરી જેવી સરકારી સંગઠનો જે આવેલા છે જે સરકારી સંગઠનો માહિતીઓ પ્રકાશિત કરે છે અને આપણે માહિતી મેળવી શકીએ છીએ તો આવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતીમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક આયાત પ્રકાશના આંકડા જન્મ મરણના આંકડા કૃષિ વિષયક આંકડા વસ્તી ગણતરીના પરિબળોને લગતી માહિતીઓ આપણે મેળવી શકીએ છીએ તો સરકારી પ્રકાશનોમાં કઈ કઈ આવશે કેન્દ્રીય આંકડાકીય સંગઠન રાષ્ટ્રીય વિકાસ તપાસ સંગઠન ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રારની કચેરી ખેતીવાડી સંબંધિત સંસ્થાઓ જે છે એના દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ ત્યારબાદમાં આગળ છે પ્રકાશિતમાં અર્ધ સરકારી પ્રકાશનો તો અર્ધ સરકારી સંસ્થા જેવી કે જીવન વીમા નિગમ રાજ્ય વિદ્યુત બોર્ડ પોતાના જે અહેવાલો પ્રકાશિત કરે છે અને માહિતી મેળવી શકીએ છીએ ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં યુએનઓ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આઈએમએફ આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન એટલે કે આઈએમઓ જેવી સંસ્થાઓ જે પોતાના પ્રકાશનો પ્રકાશિત કરે છે અને એના દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ ત્યારબાદ છે સંશોધક સંસ્થાના અહેવાલો હવે સંશોધક સંસ્થાઓ જેવી કે અટિરા અમદાવાદ ટેક્સટાઇલ ઇન્સ્ટિટ્યૂટ રિસર્ચ એસોસિએશન પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જેવી સંસ્થાઓ પ્રકાશનો બહાર પાડે છે અને જરૂરી માહિતીઓ આપણે તેના દ્વારા મેળવી શકીએ છીએ ત્યારબાદ આવે છે વર્તમાન પત્રો અને સામાયિકો હવે આપણે ખ્યાલ છે કે જુદા જુદા વર્તમાન પત્રો અને સામાયિકો જે અવેલેબલ હોય માર્કેટમાં તેના દ્વારા પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ તો આ છે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો જે તમે માર્કેટમાં આસાનીથી માહિતી મેળવી શકો છો આ પ્રકાશનો ત્યારબાદ આવે છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન તો બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન તો આ માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી એટલે કે બહાર તમને ક્યાંય માર્કેટમાં અવેલેબલ હોતી નથી પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલી બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે હવે બિન પ્રકાશિત માહિતી અહીંયા જે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો હતા એ બહાર તમને અવેલેબલ હતા પરંતુ બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો એવા છે કે જે પ્રકાશિત થયેલી હોતી નથી તો એને આપણે વિનંતી કરીને ખાનગી કે જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરે બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે એક્ઝામ્પલ તરીકે કામદારોના પગાર તેમનું શૈક્ષણિક સ્તર તે કેટલા સમયથી કામ કરે છે પછી જાહેર અને ખાનગી જે સંગઠનો છે એનું મ્યુચ્યુઅલ ફંડમાં દ્વારા થતું રોકાણ કેટલું છે તે બધી માહિતી આપણે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાં આવશે તો આ રીતે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો પૂછાય તો ગૌણ માહિતીના બે પ્રાપ્તિ સ્થાન છે તો એક પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બીજું છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો એમાં પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોની અંદર સરકારી પ્રકાશનો અર્ધ સરકારી પ્રકાશનો આંતરરાષ્ટ્રીય પ્રકાશનો સંશોધક સંસ્થાના અહેવાલો વર્તમાન પત્રો અને સામાયિકોનો સમાવેશ થાય છે જ્યારે બિન પ્રકાશિત માહિતીઓ માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી પરંતુ વિનંતી કરીને આપણે માહિતી મેળવી શકીએ છીએ તો એમાં કોણ કોણ આવશે કામદારોનો પગાર તેમનું શૈક્ષણિક સ્તર પછી તે કેટલા સમયથી ક્યાં નોકરી કરે છે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ જાહેર અને ખાનગી ક્ષેત્રનું તો આ રીતે આપણે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો એક માર્કનો સવાલ પૂછાય ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જણાવો તો ગૌણ માહિતીના બે પ્રાપ્તિ સ્થાન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બે માર્કમાં પૂછાય તો થોડું થોડું મુદ્દાની અંદર આપણે લખી નાખવાનું થેન્ક યુ